તો એ લોકો જવાબ કહી દેતા નથી કે અમારી દવામાં કંઈ વાંધો નથી નામ છે ને તમારે જે કરવું એ કરી લ્યો તો આશરે અમારો પાક નિષ્ફળતો ગયો છે તો એની અમને ત્રણથી ચાર લાખ રૂપિયા જેવી નુકસાની થઈ છે તો આ ભરપાઈ કોણ કરે ખેડૂને શું કરવું આ બાબતે ઘ્રના વેપારી દ્વારા દવા કંપની અધિકારીને જાણ કરતા બાયર કંપની અધિકારીએ સ્થળ પર જ રૂબરૂ તપાસ કરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં અધિકારીએ જણાવ્યું છે કે ખેડૂતની રજૂઆત સાચી છે પણ ટેકનિકલ ફોલ્ટ હોય દવાનો દોષ હોય તો લેબોરેટરી ટેસ્ટિંગ પ્રોસેસ પૂર્ણ થયા બાદ દવાના કારણે મગફળી ન ઉગવાનું કારણ સાબિત થાય તો ખેડૂતને કંપની તરફથી કંપનીના નિયમ અનુસાર વળતર ચૂકવવામાં આવશે મતલબ એક લાંબી પ્રોસેસ આવે ને લેબોરેટરી કરાવવું પડે એનું ટેસ્ટિંગ કરાવવું પડે બરાબર તો ટેસ્ટિંગ અને લેબોરેટરી કરાય ખ્યાલ પડે કે ભાઈ ખરેખર આ ત્રણ પ્રકારની દવાઓ ભેળવી છે ખેડૂતભાઈએ તો એમાંથી કઈ દવાનો ફોલ્ટ છે તો પછી એની જે પ્રોસેસ હોય છે જે તે કંપની થ્રુ કરવાની થતી હોય છે કદાચ આપ પ્રશ્ન આવે જવાબદાર હોય કંપની તો આપ શું વર્તન જવાબદાર જો કંપની હોય તો આમાં જે પણ કંઈ કંપનીની લીગલ અને ટેકનિકલ ટીમ હોય બરાબર કે જે આ દવાનું જે સંશોધન કરતો જે વિભાગ છે પ્લસ એક લીગલ વિભાગ છે કંપનીનો એ બંને વિભાગો જે છે એકબીજાના સાથ અને સહકારથી જે પણ કંઈ એની પ્રોસેસ થઈ હોય છે એ ખેડૂતની વાડી આવીને જોતા હોય છે એનું કંપની પોતાની લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ કરાવતું હોય છે ગવર્મેન્ટની લેબોરેટરીમાં જે ટેસ્ટિંગ થયું છે બીઆરઆરના એના પણ કંપની ડેટા લેતી હોય છે અને આની અંદર એક આખી લીગલ પ્રોસેસ બનતી હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક જો લીગલની અંદર જો ક્યાંક એવું સાબિત થઈ જાય કે ના ભાઈ આમાં દવાનો ખોટ છે તો ખેડૂતની રજૂઆત બાબતે એગ્રોના વેપારીનો જવાબ તથા બાયર દવા કંપનીના અધિકારીના જુદા જુદા જવાબો સાંભળવા મળ્યા હતા દવાના કારણે થયું હોવાનું કંપનીને અધિકારીએ સ્વીકાર્યું છે જ્યારે એગ્રોના વેપારી પોતાના જવાબદારીમાંથી મુક્ત થવાનો દોષ ન હોવાનું રટણ કર્યું હતું પરંતુ ખેડૂત સાથે છેતરપિંડી માટે જવાબદાર કોણ છે દવા કંપની જવાબદાર હોય તો તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવશે ખરા ખેડૂતને વળતર ચૂકવવામાં આવશે કે કેમ વગેરે જેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે સાથે સાથે જો દવાના કારણે ખેડૂતની મગફળીનું વાવેતર નિષ્ફળ ગયું હોય તો જે તે દવાની તમામ પ્રોડક્ટની તપાસ કરવામાં આવે તો અન્ય ખેડૂતોના વાવેતર નિષ્ફળ ન થાય તે માટે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે તો સાચી હકીકત બહાર આવી શકે વાડિયા મિત્તલ જીટીવી ન્યૂઝ જુનાગઢ